राजकोट थी अमारा संवाददाता रक्षित अपनी साथे जोड़ाया छे। जी रक्षित, जयेंद्र रावल नामना भाजप नेता नी पण पेपर लीक केस नी अंदर अटकायत करवामां आवी छे, तेमनी शुं भूमिका हती अने केम तेमनी अटकायत करवामां आवी? જીલન ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે છે તે અત્યારે એક બાદ એક આરોપીઓની અટકાયત છે તે પોલીસ કરી રહી છે, પરંતુ જે પ્રકારે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પ્રકારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા પોતાના જિલ્લાની બહાર છે તે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હતો। જે પ્રકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય જે વિકાસ સહાય દ્વારા લેવામાં છે તે આ નિર્ણયને આ વિદ્યાર્થીઓ છે તે આવકારી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આ બનાવ બન્યો છે તેને તમામ લોકો છે તે વખોડી રહ્યા છે। આપણી સાથે રાજકોટથી જે વિદ્યાર્થીઓ છે તે જોડાયેલા છે। તમામ વિદ્યાર્થીઓ એ છે કે જે લોકો આજે લોકરક્ષક દળની જે પરીક્ષા હતી તે પરીક્ષા આપવા માટે ગયા હતા, તમામ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પરેશાનીનો સામનો છે તે ચોક્કસથી કર્યો હતો। આપણે સૌ પ્રથમ વિદ્યાર્થીઓથી શરૂઆત કરીશું। જે પ્રકારે આ બનાવ બન્યો હતો, પરીક્ષા છે તે રદ થઈ છે, કેટલી મહેનત કરી અને તમને કેટલી તકલીફ પડી રહી? સર, અમે છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને મહેનત તકલીફમાં એવું છે કે અમે અત્યારે છે જૂનાગઢ પરીક્ષા દેવા માટે ગયા હતા, પણ રસ્તામાં એટલી તકલીફ કે વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા વ્યવસ્થિત નથી, પછી અમે પ્રાઇવેટ વાહન બંધાવીને જવું પડ્યું હતું। પ્લસ બીજું એ કે ત્યાં તકલીફ એવી બધી પડતી હતી કે સ્કૂલ શોધવામાં તકલીફ પડતી હતી, પ્લસ અમે ત્યાં પહોંચ્યા છે એટલા રખડીને પહોંચ્યા છે, પૈસા આપીને પહોંચ્યા છે અને ત્યાં જઈને જોયું તો એક્ઝામ કેન્સલ થઈ હતી। પણ અમે જોયું છે કે આ છેલ્લા 6 મહિનાથી અમે મહેનત કરી રહ્યા હતા અને જે વિકાસ સાહેબે જે આ નિર્ણય લીધો છે અમે તેને આવકારીએ છીએ। એના માટે ચોક્કસથી આ નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે જો એક્ઝામ લેવાઈ ગઈ હોત તો ક્યાંક અનેક લોકોના જે મહેનત હતી તેના ઉપર પાણી ફરી જાય। આપે પણ મહેનત કરી છે, કેટલા સમયથી મહેનત કરતા ને પરીક્ષા રદ થઈ છે, પેપર લીક થયું છે, આ મામલાને કઈ રીતે જોવો છો? એક્ચુઅલીમાં સર, એક વર્ષ ઉપર જે અમે તૈયારી કરતા હતા, પરંતુ આ નિર્ણય સરકારનો જે નિર્ણય છે એ બહુ સારો છે। પણ અમે છેક મારે અમદાવાદ પરીક્ષા હતી, હું અહીંથી અમદાવાદ બાય બસ ગયો હતો, અહીંયા જઈને કોઈ પણ જાતની કાંઈ વ્યવસ્થા નહોતી, અમને ક્લાસરૂમમાં બેસાડી દીધા, કલાક પછી જાહેર કરવામાં આવ્યું કે તમારી પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે। અન્ય વિદ્યાર્થી સાથે પણ આપણે વાત કરીશું, શું કહેશો? અનેક વખત પેપર લીકના મામલા સામે આવતા હોય છે, જ્યારે પણ કોઈ સરકારી વિભાગની પરીક્ષા લેવાતી છે ત્યારે પેપર લીકના મામલા સામે આવે છે। આપે પણ ગઈકાલે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, કઈ જગ્યાએ આપવા ગયા હતા અને શું પરેશાની થઈ? મારો વારો ધ્રોલ આવ્યો હતો અને માધાપર ચોકડીથી પ્રાઇવેટ વાહનમાં જ્યારે અમે માંગ્યું ત્યારે એ લોકો ભાવ કહેતા હતા ધ્રોલના રાજકોટથી 300 રૂપિયા, તો એવા ભાવ કોઈ સામાન્ય વર્ગના લોકોને ધ્રોલ સુધીના પોસાય નહીં એવા ભાવ હતા અને ખૂબ મુશ્કેલી વેઠવી પડી હતી। અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે એક વિદ્યાર્થીઓમાં નિરાશા ઉદ્ભવે છે, તદુપરાંત અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે મુખ્ય સેવિકા, નાયબ ચીટનીસ, કોન્સ્ટેબલ આવી ભરતીઓમાં આવું થાય છે અને જે એસટી જીએસઆરટીસીની બસની જે ડ્રાઈવરની પરીક્ષા લેવાની હતી એમાં સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યું છે કે 1 લાખ રૂપિયા દઈને સેટિંગ થઈ રહ્યું હતું, તદુપરાંત તલાટીની 2015ની ભરતી હતી એમાં પણ આવી રીતના સેટિંગ થયા હતા, એમજીવીસીએલ અને યુજીવીસીએલમાં પણ ભરતીના આવા કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ નિરાશા ઉદ્ભવે છે અને જે ભરતી પ્રક્રિયા છે તેના ઉપરથી ભરોસો ઉઠતો જઈ રહ્યો છે અને સરકારને એટલી જ વિનંતી કે આ જે ઘટના બની રહી છે તેમાં પારદર્શકતા લાવે। ચોક્કસથી સરકારને નમ્રતાથી વિનંતી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, આપણી સાથે વિદ્યાર્થીનીઓ પણ ઉપસ્થિત છે, ખૂબ સારી વાત છે। જે પ્રકારે મહિલાઓ પણ આની અંદર આગળ આવી રહી છે, આજે બનાવ બન્યો છે, આખું પેપર લીક થયું છે, અનેક જે સરકારી ભરતી હોય છે તેની અંદર ક્યાંક કૌભાંડ થતા હોય છે, ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય છે, આમ એક તરફ ભ્રષ્ટાચાર નાબૂદની સરકાર વાત કરી રહી છે અને બીજી તરફ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે, કઈ રીતે જોવો છો? આ જે કોઈ પણ વ્યક્તિએ કર્યું છે એને એ રીતની એ રીતે ગુજરાત પોલીસે સમજાવવા જોઈએ કે બીજી કોઈ વ્યક્તિ આ રીતની હિંમત ન કરી શકે। આની પાછળ કેટલા લોકો હેરાન થયા છે એ તો બધાને ખબર જ છે, એટલું બધું કંઈ કહેવાની જરૂર નથી, પણ આ વસ્તુ બીજી વાર ન થવી જોઈએ એ હું બધાને નમ્ર વિનંતી કરું છું ગુજરાત પોલીસને કે આટલો ખ્યાલ રાખે કે આ વસ્તુ બીજી વાર ન જ થવી જોઈએ। ચોક્કસ એની જવાબદારી પોલીસને જ સોંપવાથી તેમ છતાં પણ પેપર લીક થયું છે, પીએસઆઈની પણ આની અંદર સંડોવણી છે, ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તેમની પણ સંડોવણી છે, ક્યાંક ને ક્યાંક આજે ભ્રષ્ટાચાર છે તે દેશની અંદર વધી રહ્યો છે, જે વિદ્યાર્થીઓ છે જે બેરોજગાર છે તે લોકો આનો ભોગ બની રહ્યા છે। સર, અમે જે લોકો એક્ઝામ દેવા માટે જાય છે એમાંથી કેટલાક સ્ટુડન્ટ એવા છે કે જે પ્રાઇવેટ જોબ કરતા હોય, બધા પોતાની સ્પેશિયલ જોબ મૂકીને રજા મૂકીને એક્ઝામની તૈયારી કરે છે। પહેલાં તો ગવર્મેન્ટે જોબની ડેટ ચેન્જ કરી, પહેલાં તો ભરતી આવતા આવતા બહુ લાંબો ટાઈમ ખેંચી લીધો એ લોકોએ, પછી ડેટ ચેન્જ કરી, તો એ અમે 2 મહિનાની રજા રાખી હોય તો 3 મહિના પાછા વધાર્યા, પાછી એક્ઝામ આ રીતે કેન્સલ થઈ એટલે પાછું હજી 1 મહિનો વધારવાનો,
કોઈ એવા વ્યક્તિ હોય કે જેનું પોતાની પર ઘર ચાલતું હોય છતાં પ્રાઇવેટ જોબ એ લોકો મૂકીને આની તૈયારી કરતા હોય તો એ લોકોને શું સમજવાનું? હવે પાછો એક મહિનો રજા રાખવી તો હવે એ લોકોની પ્રાઇવેટ જોબ કદાચ એ લોકોને છોડી પણ દેવી પડે, ત્યાંથી ઉપરથી ના પણ પાડી દે કે હવે તમને અમે જોબ ઉપર ન રાખી શકીએ, આટલા મહિને તમે આ રીતે કરો છો, તો એવું પણ બની શકે. તો ગવર્મેન્ટ આ બધી વસ્તુની ધ્યાન રાખવી જોઈએ અને જે પણ વ્યક્તિ પેપર લીક કરેલા છે ને એ વ્યક્તિને એટલી સખત ને સખત કેદની સજા આપો ને કે બીજી વખત એને જોઈને બીજી કોઈ વ્યક્તિ પેપર લીક કરવાની હિંમત જ ના કરે. ચોક્કસથી, તો વિદ્યાર્થીઓનો જે ક્યાંક રોષ છે તે ચોક્કસથી જોવા મળ્યો છે. સરકાર પાસે કડક પગલાંની માંગણી પણ આ વિદ્યાર્થીઓ કર્યા છે. એક તરફ છે તે લાંબા સમયથી જે લોકો મહેનત કરતા તેમને જ્યારે આ પેપર લીકની જાણ થઈ અને પરીક્ષા રદની જે જાણ કરાવી તેને લઈને વિદ્યાર્થીઓમાં ક્યાંક નિરાશા ચોક્કસથી જોવા મળે છે. અને અન્ય કોઈ પણ પરીક્ષા હોય, સરકારી કોઈ પણ ભરતી, તેની અંદર પારદર્શકતાથી પરીક્ષા લેવાય તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. જી બિલકુલ રક્ષિત, આભાર સમગ્ર વાતચીત.